समांतर श्रेणी आपेली छे 2k प्लस 1 अल्प विराम 13 अल्प विराम 5k माइनस 3 હવે આ સમાંતર શ્રેણી કોઈ ક્રમિક પદમાં હોય તો k મેળવવાનો છે હવે જો આ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય ક્યાં ક્યાં છે પેલું 2k પ્લસ 1 અલ્પવિરામ 13 અલ્પવિરામ 5k માઈનસ 3 આ સમાંતર શ્રેણીમાં હોય તો એનો ડિફરન્સ d સરખો હોય આપણને ખ્યાલ છે સમાંતર શ્રેણી ભણી ગયા એ મુજબ જો આ ત્રણેય ક્રમિક પદ સમાંતર શ્રેણીના હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી એને પણ ડિફરન્સ d કહેવાય ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું આને પણ ડિફરન્સ d કહેવાય હવે જો ડિફરન્સ d બરાબર પેલા a2 - a1 બીજા પદ એટલે કે 13 માંથી પહેલું પદ બાદ કરું 2k + 1 તો જો આ નિશાની અંદર જાય તો -2k ઓછે વત્તે ઓછા 1 એટલે 12 માંથી 13 માંથી 1 જાય કેટલા વધે 12 માઈનસ 2k સમીકરણ નંબર 1 પણ બરાબર ની આ બાજુ હું છે ડિફરન્સ d હવે જો પાછો ડિફરન્સ d આવી રીતે લખાય a3 માઈનસ a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ ત્રીજું પદ મને દેખાય છે 5k માઈનસ 3 એમાંથી જો બીજું પદ એટલે કે 13 બાદ કરવામાં આવે તો 5k માઈનસ 16 આને કહી દઉં સમીકરણ નંબર 2 અને બરાબર ની આ બાજુ હું છે d સમીકરણ 1 અને 2 સરખાવતા કેમ તો કે બંને ડિફરન્સ d છે તો જો 1 લખું 12 માઈનસ 2k બરાબર ની આ બાજુ 5k માઈનસ 16 2 બરાબર ની આ બાજુ હવે માઈનસ છે તો કેવા થાય પ્લસ થાય આ બાજુ 5k હતા અને બીજા 2 આવ્યા એટલે ટોટલ 7k 16 બરાબર ની ઓલી બાજુ જાય તો પ્લસ થાય 16 ને 12 કેટલા થાય 28 એટલે કે આમાં k ને સૂત્રનો કર્તા કરવામાં આવે તો 28 ના છેદમાં 7 એટલે કે 7 4 28 7 7 જાય તો કેની કિંમત કેટલી આવી 4 જો આ ત્રણેય પદ સમાંતર શ્રેણીમાં હોય તો કેની કિંમત મળે છે 4